नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। नीलमाधव पब्लिक स्कूल तरफ थी आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आपने धोरण 5 विषय आसपास में पाठ 17 दीवाल ओलंगी लीधी विषय जोईशू। तो चलो हवे शुरू करिए अपने पाठ। आगळना वीडियो में अपने हवे शू एटले के जो अहीं अपने आ जोई गया हता के अमने तमारी टीम विषे एटले के आजे छोकरियो छे टीमनी एमणे आपणे एमना विषे जणाव्युं हतुं। ए पछी आपणे हवे शुं ते पण जोई गया हता। पछी एमणे घणुं बधुं कर्युं ए पछी शुं एना विषे पण जोई गया हता। अने टीम द्वारा एटले के ए ज्यारे रमत रमता हता त्यारे एमने कई कई तकलीफो पड़ी हती तेना विषे पण जोई गया हता। हवे आजे आपणे जोईशू के एमनो इंटरव्यू लेवामां आवे छे अने एनी अंदर एम कहे छे के वन सेकेंड समाचार पत्र में तमारा बधा विषे लख्यू हतु। हवे विद्यार्थीओ आ पाठ्यपुस्तक में तमारा विषे वांचशे तमने केवुं लागशे एटले के एमने कहेवामां आवे एटले आजे बधी छोकरीओ छे टीमनी एमने एम कहे छे के समाचार पत्रनी अंदर तमारा बधा विषे लख्यू हतु अने विद्यार्थीओ पाठ्यपुस्तकनी अंदर तमारा विषे वांचशे ए जोईने तमने केवुं लागशे। चालो तो जोईए શું કહે છે। હવે આફરીન જુઓ શું કહે છે। અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી। જો આફરીન શું કહે છે કે અમે આ સાંભળીને એટલા બધા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી, એમ એટલા બધા અમે ખુશ છીએ। ક્યારેક આપણે વધારે ખુશ હોય તો આપણે શબ્દો પણ નહીં હોય વ્યક્ત કરવા માટે। એ રીતે અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે। અને પછી એમ કહે છે કે અમને હવે એવું લાગે છે કે અમારું ગામ કે શહેર, જે ગામડામાં રહેતા હોય ગામ અને શહેરમાં રહેતા હોય શહેર, એમનામાં ગામ શહેર અને દેશને પ્રસિદ્ધ કરવા માટે એમને સારું જ રમવું પડશે એવું અમને લાગે છે। પછી જો બધી છોકરીઓ મળીને શું કહે છે કે હા અમારી પણ આ ઈચ્છા છે। જે આફરીને કીધું એ રીતની જે બીજી છોકરીઓ બધી હતી એ પણ એવું કહે છે કે હા અમારી પણ આવી જ ઈચ્છા છે। ચાલો હવે કોચ સાહેબ વિશે જોઈએ। અત્યાર સુધી આપણે બધી જે ટીમની જે છોકરીઓ હતી એમના વિશે જોયું, હવે કોચ જે ટીમના કોચ છે એ કોચ સાહેબ વિશે જોઈએ। આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે। હવે આ જે ટીમ બનાવી હતી છોકરીઓની એ ટીમના જે કોચ હતા એ નૂરખાએ એમને કહ્યું કે મુંબઈનો આ વિસ્તાર છે એ ખૂબ જ ભીડવાળો વિસ્તાર છે। હવે તમે પણ જુઓ કે મુંબઈની અંદર કેટલી બધી ભીડ હોય છે અને આ જે વિસ્તાર છે તે ખૂબ જ ભીડવાળો છે। આગળ જુઓ, આ વિસ્તારમાં એક જ મેદાન છે અને આ અમારું બચ્ચું ખાન મેદાન છે। અને આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ફક્ત એક જ મેદાન છે અને એ કયું મેદાન છે તો બચ્ચું ખાનનું મેદાન। ખાસ યાદ રાખજો, મેદાન વિશે તમને પૂછાઈ શકે કે કયું મેદાન છે આ વિસ્તારની અંદર તો બચ્ચું ખાનનું મેદાન। અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો, દરેક જણ તેનાથી ડરતા પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા, તેથી લોકોએ તેને બચ્ચું ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું। જુઓ, આ બચ્ચું ખાન વિશે આપણને કેટલીક માહિતી આપી છે, એમ કહે છે કે અમારા આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર એક મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો, એક વ્યક્તિ રહેતો હતો અને બધા જે લોકો હતા તે વિસ્તારના એ બધા લોકો એનાથી ડરતા હતા, પરંતુ એ જે એટલે મુસ્તફા ખાન હતો એને બાળકો ખૂબ જ પ્રિય હતા અને એટલા માટે લોકોએ તેને બચ્ચું ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું। જો એનું નામ મુસ્તફા ખાનનું નામ એટલે કે મુસ્તફા ખાનને લોકો પછી એને બચ્ચું ખાન નામથી બોલાવતા હતા।
त्यारे आ मैदान न हतुं, ते फक्त कादववाळी जमीन हती। अने ए समय आ जे अत्यारे मैदान छे बच्चू खाननुं, ए मैदान ते समय न हतुं, परंतु ए जे जग्या हती केवी हती, फक्त कादववाळी जमीन हती। बच्चू खान बाळकोने रमतनो अभ्यास करावतो, अने आजे बच्चू खान हतो ए बाळकोने रमतनो अभ्यास करावतो। अमे पण ते बाळकोमाना ज हता, अने आजे बाळको बधानी वात करी एमाना ज आजे टीमनी केटलीक छोकरीओ छे ए बाळकोमानी हती। बच्चू खाननी निष्ठा अने अभ्यासना कारणे आ विस्तारना खेलाड़ियों बीजा देशोनी टीम साथे स्पर्धामां स्पर्धा करवा सक्षम बन्या। हवे बच्चू खाननी आजे निष्ठा अने अभ्यासना कारण, एटले के बच्चू खान जे बाळकोने जे रमत शीखवाडतो हतो, एना कारणे एमना जे विस्तारना खेलाड़ीओ हता ए बीजा देशनी टीम साथे स्पर्धा करवामां सक्षम बन्या, एटले के सफल थया। आगळ जुओ, बच्चू खाननी जेम मैं पण आ विस्तारना बाळकोने तालीम आपी, अने एम कहे छे के जेम बच्चू खाने आ विस्तारना बाळकोने तालीम आपी, ए रीते मैं पण आ विस्तारना बाळकोने तालीम आपी। आजे अमारी टीममां घणा खेलाड़ीओ एवा छे जेओ आंतरराष्ट्रीय कक्षाए रमे छे, अने केटलाकने तो अर्जुन पुरस्कार पण मळ्या छे। मैं आ पुरस्कार तमने पछी बताऊं छूं, आटलू आपणे जोई लईए पहेला। एम कहे छे के आजे अमारा विस्तारनी जे टीम छे ए टीम आंतरराष्ट्रीय कक्षाए अत्यारे रमे छे, अने एमने केटलीक टीम एवी पण छे जेमने अर्जुन पुरस्कार मळ्या छे। नूर खाने चालू राख्युं। हवे नूर खान जो आगळ शू कहे छे, छेल्ला केटलाक वर्षोमां अमे छોકરીઓની ટીમ પણ બનાવી છે। જો નૂર ખાને એમ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષો છે એની અંદર અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે। અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે, તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે। અને નૂરખા એમ કહે છે કે અમારી જે ટીમની છોકરીઓ છે એ મહારાષ્ટ્ર, આપણે જાણીએ છીએ કે મુંબઈ છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે, એટલા માટે મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે અને તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે, એટલે કે સારી રીતે તેઓ શિસ્તાપૂર્વક રમે છે। અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબોમાંથી આવે છે, ને એમ પણ કહે છે કે અમારા જે એટલે કે મારા ગ્રાઉન્ડની અંદર જે છોકરાઓ અને છોકરીઓ આવે છે તે જુદા જુદા કુટુંબોમાંથી આવે છે, કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના। એવું નહીં કે ફક્ત અહીંયા જે ધનવાન હોય એટલે કે જે પૈસાવાળા હોય એ જ અહીંયા રમવા આવી શકે એવું ન હતું, ત્યાં ગરીબ પણ આવતા હતા અને જે ધનવાન એટલે કે જે પૈસાવાળા હતા એ લોકો ત્યાં, એ છોકરાઓ પણ ત્યાં રમવા આવતા હતા। કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે, તો એમાંના કેટલાક જે છોકરાઓ એટલે કે છોકરા અને છોકરીઓ છે એ ઉર્દુ માધ્યમ એટલે કે ઉર્દુ માધ્યમની અંદર ભણે, તો કેટલાક છે અંગ્રેજી માધ્યમની અંદર ભણે છે। અત્યારે તમે બધા આપણે બધા છે એટલે કે તમે અત્યારે ગુજરાતી માધ્યમની અંદર ભણો છો એ રીતે, પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે અને એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે। અને એમ કહે છે કે અહીંયા આવ્યા પછી કોઈ પણ જાતનો ભેદભાવ બધા રાખતા નથી, એમ કે હું અમીર છું તું ગરીબ છે, અને તું ઉર્દુ માધ્યમમાં ભણે છે હું હિન્દી માધ્યમ અથવા તો અંગ્રેજી માધ્યમમાં ભણું, એ રીતનો કોઈ પણ ભેદભાવ કોઈ વચ્ચે રહેતો નથી, કોઈ રાખતું નથી, અને બધા એક જ સાથે મળી અને એક ટીમની જેમ વર્તે છે, અને આજે એકતા છે એ જ એમનો જીવન મંત્ર ગણાય છે। ચલો મેં તમને કેટલાક ફોટા બતાવું, જો અહીંયા આ હમણાં જે આપણે એનબીએ ટીમના જે કોચ છે નૂરખા, એ નૂરખાન વિશે હમણાં મેં તમને કીધું હતું, તે દેખાય છે આયરા,
આ કોણ છે તો કોચ નૂરખાન જેણે આ છોકરીઓની ટીમ તૈયાર કરી હતી તે ટીમના જે કોચ છે તે અને આ જો વન સેકન્ડ આ જો આ બચ્ચુ ખાન છે મુસ્તફા ખાન જેને ત્યાંના લોકો છે એ બચ્ચુ ખાન તરીકે ઓળખે છે દેખાય છે અને અમને છોકરાઓ વધારે પ્રિય હતા અને આ રીતની પહેલાં આ રીતની જમીન હતી કાદવ કિચડવાળી ત્યાં તે પહેલાં મેદાન નહીં હતું પરંતુ એની જગ્યાએ આવી કાદવ કિચડવાળી જમીન હતી અને જેમ બચ્ચુ ખાન આપણે હમણાં જોઈ ગયા કે બચ્ચુ ખાન જે રીતે બાળકોને તાલીમ આપતા હતા રમવા માટે એ જ રીતે આ જે નૂરખા છે એ નૂરખાન પણ એ જ રીતે બાળકોને રમવા માટે તાલીમ આપે છે પછી એ છોકરા હોય કે છોકરી હોય અને આ જો મેં તમને હમણાં કીધું અર્જુન પુરસ્કાર આ જો આ અર્જુન પુરસ્કાર છે જે એ લોકોને મળ્યો હતો એટલે કે આ જે બચ્ચુ ખાનનું જે મેદાન છે એની અંદર રમતા જે કેટલીક ટીમના જે બાળકો છે એમને આ અર્જુન પુરસ્કાર મળ્યો હતો ઓકે હવે આપણે છેલ્લે જોઈએ કે આમ જે પાઠ છે આપણે આખો પાઠ જોઈ ગયા એમાંથી આપણને શું શીખવા મળ્યું કોઈક તમને શું શીખવા મળ્યું આખા પાઠની અંદર તો સૌથી પહેલાં તો જે આપણે સમાજની અંદર જે છોકરા અને છોકરીઓ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે એ ભેદભાવને છે દૂર કરી અને છોકરા અને છોકરીઓને સમાન રીતે વર્તવા જોઈએ એટલે કે બંનેને સમાન રીતે રાખવા જોઈએ એટલે કે પછી એ પછી રમતગમત હોય કે પછી ઘરના કામ હોય શિક્ષણ બાબતે હોય કે ગમે તે બાબતે નોકરી બાબતે કે ગમે તે બાબત હોય પરંતુ છોકરા અને છોકરીઓને સમાન રીતે વર્તવા જોઈએ અને બીજું કે જો કોઈ ટીમમાં આપણે રમતા હોય ધારો કે આપણે કોઈ સ્પોર્ટ લેવલમાં હોય તો એમાં જો કોઈ ટીમમાં રમતા હોય તો હંમેશા એ ટીમની અંદર એકતા રાખવી જરૂરી છે અને એ આખી ટીમ વિશે વિચારીને આપણે રમવું જોઈએ ના કે ફક્ત પોતાની જીત માટે પરંતુ આખી ટીમની જીત માટે રમતા હોય એ રીતે વિચારીને રમવું જોઈએ જો એકતા હશે તો જ તમને સિદ્ધિ પ્રાપ્ત થશે એ પછી ગમે તેમાં એવું નહીં કે સ્પોર્ટ લેવલમાં તમે સ્પોર્ટમાં એવું નહીં પરંતુ ગમે તેમાં કોઈ પણ પ્રવૃત્તિમાં તમે ભાગ લો તો જો બધા મળીને સાથે કામ કરશો તો એમાં તમને સફળતા જરૂર મળશે તો આટલું આ પાઠની અંદરથી આપણને શીખવા મળ્યું તો આ પાઠ અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું થેન્ક યુ